સુરતના પાલે પોઈન્ટ ખાતે આવેલા સરગમ શોપિંગ સેન્ટરના સૌથી ઉપરના માળે ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો જેથી આસપાસમાં ભયનો માહોલ સર્જાયો હતો ગેલેરીનો ભાગ તૂટી પડતા અનેક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો સરગમ શોપિંગ સેન્ટરનો ભાગ તૂટી પડતા અનેક પ્રાથમિક તબક્કે કોઈ ઈજા જાનહાનિ ન થઈ હોવાનું નોંધાઈ રહ્યું છે વર્ષો જૂના શોપિંગ સેન્ટરનો ભાગ તૂટી પડતા શોપિંગ સેન્ટરના લોકો અને આસપાસમાં ભયનો માહોલ પેદા થયો છે ગેલેરીનો ભાગ ધરાશાય થતા લોકો નીચે દોડી આવ્યા હતા અને ગેલેરીનો ભાગ તૂટીને નીચે પડ્યો હતો જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું જો કે સરગમ શોપિંગ સેન્ટરનો ભાગ તૂટ્યો હોવાથી રસ્તા પર લોકો જોવા ઉભા રહેતા જતા વાહનોનો ટ્રાફિક જામ સર્જાયો હતો જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચીને લોકોને દૂર ખસેડવાની કામગીરી હાથ ધરી હતી પાલે પોઈન્ટ નજીક આવેલ સરગમ શોપિંગ સેન્ટરના ઉપરના ભાગે એક સ્લેબ અચાનક ધરાશાયી થઈ જવા પામ્યો હતો જેના પગલે અફરાતફરી મચી જવા પામી હતી સ્લેબ ધરાશાયી થયા ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થઈ ગયા હતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ફાયર ઓફિસર પોલીસ તથા સુરત મહાનગરપાલિકાની ઇમરજન્સી સેવા સતત ઘટના સ્થળે આવી પહોંચી છે જે બાબતે આપણે ફાયર ઓફિસર સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું હવે અમને કોલ ફાયર કંટ્રોલમાં કોલ મળ્યો હતો કે સરગમ શોપિંગ સેન્ટરમાં બિલ્ડિંગનો ભાગ પડી ગયો છે અહીં આવતા તપાસ કરતા આઠમા માળે બાર ગેલેરીનો ભાગ પડ્યો હતો અને કોઈ જાનહાની કે ઈજા છે નથી ના કોઈ જાનહાની ઈજા નથી સામાન્ય પણ ન કહેવાય ગંભીર ના કહેવાય એ બ્લોક પડવાના લીધે નીચેના સાતમા માળની પણ ગેલેરીને ડેમેજ થયું છે મારે અહીંયા આગળ સરગમ શોપિંગ રહેવાનું અને હવે અમે તો ઓફિસ હતો અને તરત જ ફોન આવ્યો કે ગેલેરી જેવું પડ્યું છે ઉપરથી છજું એટલે બાકી કોઈ જાનહાની નથી થઈ હા સહી સલામત છે એકદમ સહી સલામત છે બાલ બચ્ચાઓ વહુ હો બધા સહી સલામત છે એકદમ પરફેક્ટ એ લોકો રાઈટ ટાઈમ અને પરફેક્ટ આવી ગયા અને બહુ સારી સેવા બજાવી અને અમારી સાથે અત્યારે મળી મળીને કામ કરીએ છીએ અમારો સામાન શિફ્ટિંગ કરવાનો છે એના માટે બાકી કોઈ નથી થેન્ક યુ સરગમ શોપિંગ સેન્ટર નામનું આ બિલ્ડિંગ છે તેમાં પંદરથી વીસ વર્ષ જૂનું બિલ્ડિંગ છે એનું એલિવેશનનો દસમા માળનો ભાગનો થોડોક ધારાશય થયો છે કુદરતી રીતે કોઈ જાનહાનિ કે કોઈ ઇન્જરી થઈ નથી અને વિગત મેળવવામાં આવી રહી છે વિગત મેળવેથી આપને જાણ કરવામાં આવશે પાર્લા પોઈન્ટ ખાતેના સરગમ શોપિંગ સેન્ટરનું એક સ્લેબ પૂરાના ભાગેથી આજે બેસી ગયો છે આ એપાર્ટમેન્ટ અત્યારે રિપેરિંગ હેઠળ જ હતું એ દરમિયાન આ ઘટના ઘટી છે ગંભીર છે અહીંના લોકોને મારી ખાસ વિનંતી છે અને આ જ પ્રકારના બીજા એપાર્ટમેન્ટવાળાઓને પણ મારી વિનંતી છે કે આપ આપના એપાર્ટમેન્ટમાં જીવના જોખમે રહેતા હો એના કરતાં થોડો ઘણો ખર્ચો કરીને એપાર્ટમેન્ટને મજબૂત બનાવો જેથી કોઈ ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને નહીં અને જાનહાની આપણે સદભાગ્યમાં કોઈ જાનહાની નથી થઈ ભગવાન ભગવાનની મહેરબાની કેમેરામેન મયુર ટેલર સાથે બીજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત